गुड मॉर्निंग सॉरी गुड आफ्टरनून चालो दसमा चैप्टर में शुरुआत में प्रस्तावना आपी कहीं कामनी नहीं नकामी है डायरेक्ट पेज नंबर 353 पर बुक की जरूर नहीं पड़े हाइगेंस नो नियम अथवा तो हाइगेंस नो सिद्धांत जो हाइगेंस नो नियम हाइगेंस नो सिद्धांत तमारे समझवो हो तो ई पहला तरंगग्रह विषे समझव जो कि भाई तरंगग्रह को कहेवामां आवे जो पहला तो तरंगग्रह को कहेवाय आमां केटलो आवे छे जो सरखु ध्यान रखो तरंगग्रह तरंगग्रह एटले कहेवाय वेव फ्रंट शू कहेवाशे तरंगग्रह ने वेव फ्रंट માની લ્યો કો એક દિવાલ છે દિવાલ દિવાલ સાથે આપણે મારા પાસે ચાર દોરી છે ચાર દોરીને આપણે અહીંયા દિવાલના ચાર ખૂણે આપણે બાંધી દીધી છે દિવાલના ચાર ખૂણે આપણે ચાર દોરીને એકદમ જડિત આધાર ઉપરથી શું કરેલી છે બાંધેલી છે હવે જો કે આ ચારે ચાર દોરી જે છે જ્યાંથી બાંધી છે ત્યાંથી દાખલા તરીકે મેં ચારે ચાર દોરીને છે ને ટી બરાબર ઝીરો સમયે ક્યાં સમયે ટી બરાબર ઝીરો સમયે આ દોરીને એક સેન્ટીમીટર ઉપર ખેંચેલી છે આ દોરીને પણ એક સેન્ટીમીટર ઉપર ખેંચેલી છે આ દોરીને પણ એક સેન્ટીમીટર ઉપર ખેંચેલી છે અને આ દોરીને પણ તમે એક એક સેન્ટીમીટર ચારે ચાર દોરી ઇનિશિયલ એટલે શરૂઆતમાં ઝીરો સમયે આપણે એને ઉપર તરફ કેટલી કેટલી ખેંચેલી છે એક સેન્ટીમીટર એટલે એમ કહી શકાય કે ચારે ચાર દોરીના જે બધા કણ હશે ને બધાય કણ એ બધા કણો સમાન કડામાં હોય જો આમાં કડાને બધું આવશે જે તમારા તરંગમાં આવતું દોલનોમાં આવતું કડા કડા એટલે ખબર છે ને એ કાલ કહેતા ભૂલાઈ ગયું હતું કડા ફેઝ બોલો કડા ફેઝ ફેઝ કડા 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 મોર કરી કડા હે એ કડાની ચારે ચાર કણ સમાન કડામાં છે જુઓ બે દોરી હોય એના કોઈ પણ એક પર્ટિક્યુલર પોઈન્ટ પાસે એક જગ્યાએ સુરંગ હોય અને એક જગ્યાએ ગર્ત હોય તો એ બે કણ વચ્ચેનો કડા તફાવત 180 ડિગ્રીનો કહેવાય કેટલાનો કડા તફાવત કહેવાય 180 એક જગ્યાએ સુરંગ ઉત્પન્ન થયેલું છે બીજી જગ્યાએ ગર્ત
બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ, કડા તફાવત કેટલા ડિગ્રીનો કહેવાશે? 180 ડિગ્રીનો ફેઝ. યાદ છે ને કે ભાઈ દોલોનોની જે કડા હતી, ટી સમયની કડા, શું કહેતા? ઓમેગા ટી પ્લસ ફાઈવ. યાદ આવ્યું? વાય બરાબર એ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈવ. એ શેનું સમીકરણ હતું? દોલનનું. શેનું સમીકરણ હતું? દોલનનું. તો એમાં વાય બરાબર એ સાઈન કાઉન્સમાં જી ઓમેગા ટી પ્લસ ફાઈવ છે, અને શું કહેવામાં આવે? ટી સમયની કળા. અને ફાઈને શું કહેવાય? ફાઈને પ્રારંભિક કળા, ઝીરો સમયની કળા કહેવાય. ક્યાં સમયની કળા કહેવાય? ઝીરો સમય. યાદ હોય તો સ્પ્રિંગ હોય, સ્પ્રિંગ, એ સ્પ્રિંગને તમે દોલન કરાવવાના ચાલુ કરો, પણ કેવી રીતે? સ્પ્રિંગને તમે માની લ્યો નીચે તરફ 5 સેન્ટીમીટર જેટલી ખેંચો અને પછી મૂકો, તો એના દોલન ચાલુ થાય, એની પ્રારંભિક કળા કહેવાય 3π/2. કેટલી એની કળા કહેવાશે? 3π/2. યાદ છે આવું બધું કે નહીં? એ જ સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને તમે પહેલાં પ્રેસ કરો અને પછી મૂકો અને દોલન કરવાનું ચાલુ કરે, તો એની પ્રારંભિક કળા કહેવાય π/2. અને મધ્યમાન સ્થાને હોય અને દોલન ચાલુ કરે, તો મધ્યમાન સ્થાને હોય તો કેમ દોલન ચાલુ કરે? મધ્યમાન સ્થાને હોય અને તમે એને ટાપલો મારી દો, ટક, કાં નીચે તરફ ટાપલું મારો કાં ઉપર તરફ, તો એની કળા કેવી કહેવાય? ઝીરો. બધું એકમ વર્તુળનો છેલ છે ભાઈ. આ શું હોય? આ π/2, આ પાઈ, આ 3π/2. માની લ્યો અહીંયા સ્પ્રિંગ છે આમ, તો સ્પ્રિંગને તમે નીચે ખેંચી અને મૂકો તો પણ આ 3π/2 કહેવાય. સ્પ્રિંગને તમે પ્રેસ કરીને મૂકો તો એની કળા, આ સ્પ્રિંગની શું હતી? મૂળ લંબાઈ હતી. કઈ લંબાઈ હતી એની? સ્પ્રિંગને અહીં લગી ખેંચવું અને પછી મૂકો અને દોલન ચાલુ થાય તો 5 બરાબર 3π/2. પહેલાં અહીંથી તમે અહીં લગી લઈ જાઓ અને પછી મૂકો તો 5/2. પણ અહીંથી ને અહીંથી કાં તમે એને નીચે ધક્કો મારો કાં એને અહીંથી આમ, તો એની પ્રારંભિક કળા કેવી કહેવાય? શૂન્ય કહેવાય. કેવી કહેવાય? શૂન્ય. માની લ્યો એ નામનો વ્યક્તિ અહીંથી દોડવાનું ચાલુ કરે, બી નામનો વ્યક્તિ અહીંથી દોડવાનું ચાલુ કરે, તો બે વચ્ચે કડા તફાવત, આ એ છે આ બી છે, બે વચ્ચે કડાનો તફાવત કેટલો કહેવાય? 5/2 નો. કેટલો કહેવાય? 5/2 નો. સી વ્યક્તિ અહીંથી દોડવાનું ચાલુ કરે તો એ અને સી વચ્ચે ફેઝ ડિફરન્સ પાઈ, બી અને સી વચ્ચે ફેઝ ડિફરન્સ 5/2. ડી વ્યક્તિ અહીંથી દોડવાનું ચાલુ કરે તો આની પ્રારંભિક કળા કહેવાય 3π/2. આની ઝીરો, આની આની પાઈ. હવે બધાને ડિફરન્સ ગોતો તો બાદ બાકી કરતું જવાનું. આ બેનો ડિફરન્સ 5/2, એ અને ડી વચ્ચે 3π/2. સમજાય છે કે નહીં? બી અને ડી વચ્ચે, સોરી, સી અને ડી વચ્ચે 5/2, બી અને ડી વચ્ચે પાઈનો ફેઝ ડિફરન્સ, એની કળા તફાવત કહેવાય. બધા અલગ અલગ જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે, છે કે નહીં? આમાં શું થયું? આમાં દોરીના જે પ્રારંભિક સ્થાન છે, ચારે ચાર કણ ને આપણે કેવી રીતે કરેલા છે? ચારે ચાર જણાને 1 સેન્ટીમીટર ઉપર ખેંચેલા છે, અને 1 સેન્ટીમીટરમાં એ પાછું એમ નહીં કે એકને 1 સેન્ટીમીટર ઉપર ખેંચ્યું, એકને 1.5 સેન્ટીમીટર, એકને 0.25 સેન્ટીમીટર, એકને 1.25 સેન્ટીમીટર, ના, બધાને આપણે ઉપર ખેંચેલા છે. કેટલા? 1 સેન્ટીમીટર જેટલા. સમજાય છે કે નહીં? હવે એ બધા છેડાને તમે ટી બરાબર ઝીરો સમયે એકી સાથે મૂકી દો, તો મૂકી દેશો એટલે શું થશે? બોલો, મૂકી દઉં એટલે શું થાય? ખેંચવો છે ત્યારે શું હશે? મફતમાં ખેંચાણું હશે? નાય, મારી ઉર્જા એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ થઈ, જેવું મૂકીશ ને એટલે એમાં શું રચાય? વેવ રચાશે. તરંગ એટલે માધ્યમમાં વિક્ષોભની ગતિ, વિક્ષોભની ગતિ એટલે ઉર્જાનું પ્રસરણ. એ જ ઉર્જા ધીમે 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 માધ્યમમાં આગળ વધશે કે નહીં? પણ બનશે શું? ચારે ચાર દોરીની પ્રારંભિક કળા સરખી હતી, ચારે ચાર દોરીની પ્રારંભિક કળા કેવી હતી? સરખી હતી. તો માની લ્યો
દોરીના છેડેથી આ બધા બિંદુઓ છે ને, આ બધા બિંદુઓ સપોઝ 5-5 સેન્ટીમીટર દૂર આવેલા છે. કેટલા દૂર દૂર આવેલા છે? તો દોરીના છેડાથી ચારે ચાર દોરીમાં 5 સેન્ટીમીટર દૂર આવેલા કણો સુધી ઉર્જાનું પ્રસરણ સરખું થયું હશે કે અલગ અલગ? આ દોરીમાં, આ દોરીમાં, આ દોરીમાં, આ દોરીમાં કેવું થયું હોય? સરખું. માની લ્યો ટી બરાબર ટી સમય, કેટલા વાગે? ટી બરાબર ટી સમય 5 સેન્ટીમીટર દૂર અહીંયા ગર્ત પહોંચ્યું છે. તો અહીંયા પણ શું પહોંચ્યું હશે? ગર્ત. અહીંયા પણ શું પહોંચ્યું હોય? ગર્ત. અહીંયા પણ શું પહોંચ્યું હોય? ગર્ત. તો તરંગગ્રહ એટલે શું? તો હવે આ જે ચારે ચાર બિંદુઓ છે, ચારે ચાર દોરીને કેવી કળામાં હશે પાછા? ટી બરાબર ઝીરો સમય બધા બધા સમાન કળામાં હતા, ટી બરાબર ટી સમયે પણ બધા સમાન કળામાં છે. તો તરંગગ્રહ એટલે શું? તો તરંગગ્રહ એટલે શું? સમાન કળામાં રહેલા સેમા, તો કે સમાન કળામાં રહેલા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું? સમાન કળામાં રહેલા કણોમાંથી પસાર થતા શું? કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવે છે? તરંગ અગ્રહ કહે છે. તો આ બધા કણને તમે જોડી દો. ચાલો, સમાન કળામાં છે આ બધા કણ, તો આને તમે જોડી દેશો તો તમને એક જે પૃષ્ઠ મળે, આ જે પૃષ્ઠ બન્યું ને, આ પૃષ્ઠને શું કહેવામાં આવે? તરંગગ્રહ. આ જે તમને તરંગગ્રહ મળ્યું, કેવું તરંગગ્રહ છે બોલો? સમતલ તરંગગ્રહ છે. કેવું છે? સમતલ તરંગગ્રહ. ક્યાં સમયનું? ટી બરાબર ટી સમયનું છે. ક્યાં સમયનું છે? ટી બરાબર ટી સમયનું. આ અસર ધીમે 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 માધ્યમમાં શું થતી હશે? કન્ટિન્યુઅસલી આગળ વધતી હશે. માની લ્યો છેડેથી આ બધા બિંદુઓ 10 સેન્ટીમીટર દૂર આવેલા, કેટલા દૂર આવેલા છે? અને 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ ટી બરાબર ટુ ટી સમય, ક્યાં સમય? અહીંયા માની લ્યો શૃંગ પોઈચા, બધી જગ્યાએ શૃંગ જ પોઈચા હશે કે અમુક જગ્યાએ શૃંગ હોય, અમુક જગ્યાએ ગર્ત હોય? બોલો કેમ બધી જગ્યાએ? કારણ કે બધું શરૂઆતથી સરખું જ હૈલું આવે છે. ચારે ચાર માધ્યમ સરખા જ છે, ચારે ચાર દોરી એક જ મટીરિયલની બનેલી છે. સમજાય છે? ચારે ચાર દોરી એક જ મટીરિયલની બનેલી છે, ચારે ચાર દોરીને સરખી રીતે ખેંચીને બાંધેલી છે. એમ નહીં કે એક દોરી ઢીલી છે, એક દોરી થોડી કામ ટાઈટ. બધી દોરીનું તણાવ સરખું છે, બધી દોરીનું મટીરિયલ સરખું છે, તો સરખા અંતરે સરખી અસર પહોંચે. તો પાછા આ બધા કણ કેવા કહેવાય? સમાન કળામાં. તો એમાંથી પસાર થતું એક કાલ્પનિક તમે પૃષ્ઠ દોરો તો એ તમને શું આપે? આવડવા તરંગ અગ્રહ. ક્યાં સમયનું? ટી બરાબર તૂટી સમયનું. શું કહેવામાં આવે એને? સમતલ તરંગગ્રહ છે. કેવું છે? સમતલ તરંગગ્રહ. તો શું કહેવાશે? આ એક કાલ્પનિક પૃષ્ઠ છે. તો એમ કહી શકાય કે ભાઈ તરંગ અગ્રહ, એટલે જો તરંગ અગ્રહ ધીમે ધીમે આ દિશામાં આગળ વધે છે ને, કેટલાના વેગથી? વી જેટલા વેગથી. કેટલાના વેગથી? કેટલું અંતર કાપ્યું હશે કોઈ કહેશે? તરંગગ્રહ અહીંયા આ તરંગગ્રહ કેટલા વાગે હતું? 0 વાગે. વેલોસિટી કેટલી છે? વી. અહીંયા કેટલા વાગે પહોંચ્યું? ટી વાગે. તો અંતર કેટલું કાપ્યું હોય? વીટી. આ અંતરે કેટલું કાપ્યું હશે? વીટી. એમ કહી શકાય તરંગ અગ્રહના વેગને તરંગનો વેગ કહેવામાં આવે છે. શું? તરંગગ્રહના વેગને શું કહેવામાં આવે છે? તરંગનો વેગ કહેવાય. તરંગગ્રહ જેટલા વેગથી આગળ વધતું હશે, એટલા વેગથી માધ્યમમાં તરંગ શું થતું હશે? આગળ વધતું હશે. એક વસ્તુ આ. બીજું જો,
તરંગગ્રજી છે આપણે એક પ્રકારનું કાલ્પનિક પૃષ્ઠ છે, સમજાય છે કે નહીં? હવે જો થેન્ક યુ હે, ચાલો હવે જો બીજું એક્ઝામ્પલ લઈએ તો વધુ ક્લિયર થશે કે તરંગગ્રહ શું કહેવા માગે છે. એક એમદળનો પથ્થર છે, તળાવમાં જે પાણી ભરેલું છે ત્યાંથી આપણે કેટલી ઊંચાઈએ એચ ઊંચાઈએ પથ્થરને પકડી રાખ્યો છે, એચ ઊંચાઈએથી સોંધાશે. બોલો, જે સમયે પથ્થર પાણી સાથે અથડાશે તે સમયે પથ્થર પોતાની ઊર્જા પાણીને આપે, પોતાની જે ઊર્જા છે કોને આપશે? પાણીને. એટલે સોંધાશે, પોતાના ઘરે કઈ ઊર્જા હશે? પથ્થર પાસે કાઇનેટિક એનર્જી હોય ને, એ ચૂંચાઈ જ્યારે તમે એને પકડી રાખેલો ત્યારે કઈ ઉર્જા હશે? સ્થિતિ ઉર્જા હશે, MGH. જેવો તમે મૂકશો એટલી બધી સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં કરતી કન્વર્ટ થતી જાય, ધીમે 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 એનો વેગ વધતો જાય, અને જે ક્ષણે પથ્થર પાણીને અથડાશે એ ક્ષણે પોતાની બધી ગતિ ઉર્જા પાણીને ટ્રાન્સફર કરે. પાણીને ઉર્જા મળી, પાણીને ઉર્જા મળી મતલબ પાણીમાં વિક્ષોભ ઉત્પન્ન થશે, સોંધાય, અને એ ઉર્જા છે પાણીના માધ્યમમાં ધીમે 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 સોંધાશે, આગળની દિશામાં પ્રસરણ પામશે. અને ઉર્જા માધ્યમમાં આગળ પ્રસરણ પામે મતલબ માધ્યમમાં તરંગ રચાણું કહેવાય. શું રચાણું કહેવાય? તરંગ. બરાબર, ઉર્જાનું પ્રસરણ એટલે તરંગ કહેવાય. પણ એક વસ્તુ જુઓ, પાણી જે છે, પાણી એ પાણી સમાંગ અને સંદિગ્ધર્મી માધ્યમ છે. પાણી કેવું માધ્યમ છે? સાંભળ્યું કે નહીં ક્યાંય? કે પહેલી વાર પાણી કેવું માધ્યમ છે? સમાંગ અને સંદિગ્ધર્મી, આઇસોટ્રોપિક એન્ડ હોમોજીનિયસ મીડિયમ. સાંભળેલું છે ને? શું બોલો? હા બોલ, શું કે શું ક્યાં આવ્યું આવું? મારા ખ્યાલથી અત્યાર સુધીમાં ફિઝિક્સમાં મેં નથી ભણાવ્યું, મેં તમને પહેલી વાર કીધું, કદાચ કુણાલ સરે કીધું હોય. બોલ, શું આઇસોટ્રોપિક મિશ્રણ એટલે? એવા અઘરા અઘરા શબ્દ ના બોલ, સિમ્પલ ભાષામાં સમજાવ. આઇસોટ્રોપિક મીડિયમ સાદી ભાષામાં શું કહેવાય? એને બે હરખું છે કે અલગ અલગ? કેમેસ્ટ્રીમાં હું આવતો એડન્ટ નો, એટલે શું કહેતો ખરા? એટલે શું બીજું કઈ ના આવે એમાં? મને આ ભૂલાઈ જાય.
આઇસોટ્રોપિક એન્ડ હોમોજીનિયસ એટલે શું? ફિઝિક્સની ભાષામાં આઇસોટ્રોપિક એન્ડ હોમોજીનિયસ એટલે એવું માધ્યમ. કેવું માધ્યમ? એવું માધ્યમ કે જે માધ્યમના ગુણધર્મ, ગુણધર્મ એટલે કે એની પ્રોપર્ટી, બધી દિશાઓમાં સમાન હોય એવા માધ્યમને કેવું માધ્યમ કહેવાય? સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ. ઈચ એન્ડ એવરી ડાયરેક્શન ઇટ્સ પ્રોપર્ટી ડઝ નોટ ચેન્જ. બધી દિશામાં એના ગુણધર્મ કેવા આવે? બધી દિશા એટલે ત્રિપરિમાણમાં, તો એને કેવું માધ્યમ કહેવાય? સમાંગ અને સમદિગ્ધર્મી. દાખલા તરીકે હવા જે છે, સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. આ ભાગ પાસે તમે હવાની ઘનતા માપો, વા હવાની ઘનતા માપો, અહીંયા તમે હવાની ઘનતા માપો, ત્યાં તમે હવાની ઘનતા માપો, બધી જગ્યાએ ઘનતાનું મૂલ્ય કેવું આવે? સરખું કે અલગ અલગ? સરખું આવે. આ બાજુ હવા ઘટ હોય, વા હવા પાતળી હોય, અહીંયા હવા મીડિયમ ઘટ હોય, અહીંયા હવા મીડિયમ પાતળી હોય, નહીં, બધી બાજુ એની ડેન્સિટીનું મૂલ્ય કેવું આવશે? સરખું આવશે. કોઈ પણ દિશામાં અહીંયા પ્રેશર માપો, વા પ્રેશર માપો, અહીંયા માપો, અહીંયા માપો, વા માપો, બધી જગ્યાએ એનું દબાણ સરખું આવશે. અહીંયા ટેમ્પરેચર માપો, અહીંયા માપો, અહીંયા માપો, અહીંયા માપો, બધી જગ્યાએ સરખું આવે. એટલે કોઈ પણ દિશામાં એની પ્રોપર્ટી બદલાય નહીં. તો એવા માધ્યમને કેવું માધ્યમ કહેવાય? સમાંગ અને સમદિગ્ધર્મી. બે ભેગા સમાંગ અને સમદિગ્ધર્મી. ખાલી સમાંગ એટલે શું? સરસ. તો ખાલી સમદિગ્ધર્મી એટલે બોલું છું ને, ખાલી સમાંગ એટલે શું? કોઈ એક જ દિશામાં એની પ્રોપર્ટી અચળ રહીએ ને તો એને ખાલી સમાંગ કહેવાય. કોઈ એક જ દિશામાં, અહીંથી તમે આ દિશામાં જાઓ એટલે એની પ્રોપર્ટી શું થઈ જાય? ચેન્જ. પણ આ દિશામાં ગમે એટલું હાલવાની છૂટ, એની પ્રોપર્ટી બદલાશે નહીં, બદલાય. પણ જેવું તમારી દિશા બદલાણી તો એના ગુણધર્મ બદલાઈ ગયા. પણ આ દિશામાં છેટ લગી જશો તો એની પ્રોપર્ટી કેવી રહેશે? અચળ. તો ખાલી સમાંગ એટલે કોઈ એક જ દિશામાં એની પ્રોપર્ટી અચળ રહેતી હોય તો એને ખાલી સમાંગ કહેવાય. સમાંગ અને સમદિગ્ધર્મી એટલે શું? બધી દિશામાં એના ગુણધર્મ બદલાશે નહીં, એને કેવું કહેવાય? આઇસોટ્રોપિક એન્ડ હોમોજીનિયસ મિલ્યુ, સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ. તો હવે શું થાય? પાણી જે છે સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ, એટલે પથ્થર પોતાની ઉર્જા પાણીને આપે, અને આપણે એમ કહી શકીએ પાણી સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોવાથી આ ઉર્જાનું, કઈ ઉર્જાનું? આ ઉર્જા એટલે કઈ ઉર્જા? પથ્થર દ્વારા એને જે ઉર્જા મળી, આ ઉર્જાનું, બોલો વાક્ય પૂરું કરો, આ ઉર્જાનું વાક્ય પૂરું કરો, પૂરું કરો. બધી જ દિશામાં પ્રસરણ સમાન દરે કરશે. એટલે માની લ્યો પાણી ઉપર આ ઓ બિંદુએ શું થયો? પથ્થર ભટકાણો, એનું સેન્ટર કહેવાય. એટલે અહીંયા શું થયા? અહીંયા એનર્જી મળી. હવે એનર્જી અહીંથી શું થશે? પ્રસરણ પામે. અને એનર્જી જે પ્રસરણ પામતી હશે ને, બધી દિશામાં એનર્જીનું પ્રસરણ કેવું હશે? સમાન હશે કે અલગ અલગ? સમાન. આ દિશામાં વધુ એનર્જી, આ બાજુ ઓછી, એવું હોય નહીં. બધી દિશામાં ઉર્જાનું પ્રસરણ કેવું હશે? સમાન હશે. તો એટલા માટે તમે એમ કહી શકો, માની લ્યો આ ઓ બિંદુથી, કેનાથી? ઓ બિંદુથી આ બધા કણો છે ને, આ બધા કણો આ કણ માની લ્યો આ બધા કણો ઓ બિંદુથી
આર અંતરે આવેલા છે, કેટલા અંતરે આવેલા છે? તો આર અંતરે આવેલા હશે તો આ બધા કણો પાસે, બોલો, ટી સમયે ઉર્જાની અસર સરખી પહોંચી હશે કે પછી અલગ અલગ સરખી? સમજાય છે શું કહું છું? જે જગ્યાએ પથ્થર પડ્યો ત્યાંથી કેટલા અંતરે? આર 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 આર. તો આર અંતરે બધી દિશામાં ઉર્જાનું પ્રસરણ કેવું થયું હશે? સરખું. કેમ ભાઈ? પાણી કેવું માધ્યમ છે? સમાંગ અને સમદિગ્ધર્મી. તો આર અંતરે આવેલા બધા કણ પાસે સરખી ઉર્જા પહોંચી છે, એને પરિણામે શું હશે? આર અંતરે આવેલા બધા કણ કાં શૃંગની પોઝિશનમાં હશે, કાં બધા ગર્તની પોઝિશનમાં હશે. તો આ બધા કણો સમાન કળામાં કહેવાય. કેવી કળામાં કહેવાય? અને સમાન કળામાં રહેલા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવે? તરંગગ્રહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તરંગગ્રહ. માની લો આર વન અંતરે પણ ઘણા બધા કણ આવેલા હશે. એ બધા કણ પણ જે તે સમયે કેવી કળામાં હોય? સમાન કળામાં. એમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને શું કહેવામાં આવે? તે સમયનું તરંગગ્રહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અને આપણે ખબર જ છે ભાઈ, પાણીમાં શું થશે? પાણીમાં જેવો પથ્થર પડે એટલે આ રીતે આમ ઉર્જાનું પ્રસરણ થશે ને. પણ આ દિશામાં, આ દિશામાં, આ દિશામાં બધી બાજુ કેવું હશે? સરખું. અને કોઈ પણ સમયે તમે એનો ફોટોગ્રાફ પાડી લ્યો તો શું દેખાશે? બોલો, જેને આપણે વમણ કહીએ છીએ. શું કહેવામાં આવે છે? વમણ. ધીમે 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 શું થતા જાય? મોટા થતા જાય. વમણ ધીમે 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 મોટા થતા ગયા, એનો મતલબ એ ઉર્જાનું પ્રસરણ ધીમે ધીમે માધ્યમમાં આગળ થતું રહે છે. પણ તમે જોયું હશે વમણમાં અમુક જગ્યાએ ઉપસેલા ભાગ હશે, અમુક જગ્યાએ ખાડાવાળા ભાગ. એવું જોયું છે કે નહીં? વમણની તમે ફોટોગ્રાફ જુઓ ને, હાઈ રિઝોલ્યુશનવાળો, એમાંય દેખાય આ રીતે આખા વમણ આવતા હોય બધી દિશામાં આમ. તો જે જગ્યાએ શૃંગ હશે અહીંયા પણ ગોળાકાર હશે, જે જગ્યાએ ગર્દ પહોંચાશે અહીંયા પણ શું હશે? ગોળાકાર. આવું શા માટે થશે? આજે તમને ગોળાકાર જોવા મળે છે ને, ગોળાકારને શું કહેવામાં આવે? તરંગગ્રહ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અને તરંગગ્રહ ધીમે ધીમે મોટા 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 થતા ગયા. અને તરંગગ્રહ જી સ્પીડથી આગળ વધતા હશે, એ સ્પીડ કોની હશે? તરંગની. તરંગની મતલબ ઉર્જાના પ્રસરણની. તરંગની મતલબ કોની હશે? ઉર્જાના પ્રસરણની. પણ આ માધ્યમ પાછું કેવું છે? સમાંગ અને સમદિગ્ધર્મી તો છે, પણ આ વમણ અનંતકાળ સુધી મોટા 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 થતા જશે નહીં. અમુક સમય પછી એ વમણ દેખાવાના બંધ થઈ જાય. એનો મતલબ શું? એનો મતલબ શું? કે ઉર્જા જે છે પાણીના કંઈક અવરોધ તો હશે ને, એ અવરોધની વિરુદ્ધમાં ધીમે 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 ઉર્જા શું થતી જાય? વેડફાતી જાય. અમુક સમય પછી વેવ શું થઈ જાય? બંધ. દોરીમાં એવું થાય, દોરીમાં શું થશે? તમે વેવ પ્રોડ્યુસ કર્યું તો દોરીમાં જે ધ્રુજારી ઉત્પન્ન થયું અનંતકાળ સુધી, આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે થાય ના, અમુક સમય પછી દોરીમાં પણ ધ્રુજારી કેવી થઈ જાય? બંધ થઈ જાય. મતલબ એ બધી ઉર્જા શું થઈ ગઈ? વેડફાઈ ગઈ. ક્લિયર? આટલું સમજાણું? તો પાણીમાં જે વમણ બધા ઉત્પન્ન થાય છે, એના જે તરંગગ્રહ હશે, તરંગગ્રહ કેવા હશે? વર્તુળાકાર. કેવા હશે? આમાં જે બધા તરંગગ્રહ ઉત્પન્ન થયા કેવા હતા? સમતલ. કેવા હતા? આમાં જે બધા ઉત્પન્ન થયા છે કેવા છે? તો કે વર્તુળાકાર. તમે કોઈ કહેશો મારા પાસે એક બિંદુવત ઉદગમ હોય, માની લો અહીં કોઈક બલ્બ પડ્યો હોય અથવા તો કોઈ એલઈડી લાઇટ પડી હોય, તો બિંદુવત ઉદગમ માટે તરંગગ્રહ કેવા મળે? બિંદુવત ઉદગમ માટે તરંગગ્રહ કેવા મળે? સમતલ મળે કે વર્તુળાકાર મળે? સમતલ મળશે કે પછી વર્તુળાકાર મળશે? બિંદુવત ઉદગમ મેં અહીં રાખ્યું છે, એક નાનો એવો બલ્બ રાખેલો છે, તો એના માટે જે તમને વેવ ફ્રન્ટ મળશે, સમતલ મળશે કે પછી વર્તુળાકાર મળે? સ્વામી, વર્તુળાકાર, 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 ગોળાકાર. એટલે નવ શબ્દ, ગોળાકાર બોલ્યો.
વર્તુળાકાર ગોળાકાર એવું મળે, ગોળાકાર મળે ડોબાવ. એક છોકરો વાંચો ને તમે બધા એના ઉપર હસો જો યાર. આમાં એવું જોઈએ, જી અલગ જી તરી આવતો હોય ને એના ઉપર આખી દુનિયા શું થતી હોય. સમાજનો રૂલ છે યાર, નિયમ છે યાર. અને એ જે અલગ તરી આવતો હોય ને એવા જ કંઈક માણસો કરી યાર, ગાંડીનો થઈ ગયો હોય યાર. આવું કંઈ થોડું કરાય, પણ અમુક વર્ષો પછી જો એ જ આખી કંઈક ડિફરન્ટ પોઝિશન ઉપર હોય. તમે જ્યારે કંઈક અલગ કરવા ઈચ્છો ને એટલે સમાજ તમારો વિરોધ કરવાનો જ છે. એટલે સિમ્પલ લોજિક તો વિચારો. આ પાણીની સપાટી છે, ટુ ડાયમેન્શન છે. પાણીની સપાટી કેવી છે? ઉર્જા જે છે ટુ ડાયમેન્શનમાં પ્રસરણ પામે. કેવી રીતે પ્રસરણ પામશે? ટુ ડીમાં. હું તો ગમે એ બોલું ભાઈ, હું બોલું એવું જ કહેવાનું. તમે તે જવાબ ના દઈ શકો. મેં બે ઓપ્શન આપ્યા, વર્તુળાકાર કે સમતલ. બધા કહે અમુક કે વર્તુળાકાર. ના હોય અહીંયા બલ્બ રાખ્યો હોય તો તરંગ આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય આમ જાય, ખાલી આમ જ જશે આમ? હે, ખાલી આમ જ જાય? આ બાજુ જાય, આ બાજુ જાય, આ બાજુ જાય, બધી બાજુ જશે ને? અહીંયા બિંદુ વધુ ઉદગમ તમે એક મૂકી દીધું છે. વેવ આમ જાય, આમ જશે, આમ જશે, આમ જશે, આમ જાય, આમ જાય, આમ જાય, બધી બાજુ જશે ને? તો શું થશે? આ બિંદુવત ઉદગમથી માની લ્યો કેટલા અંતરે? આર અંતરે કેટલા બિંદુઓ આવશે? અસંખ્ય ને. પણ આવા આર અંતરે બિંદુઓ આવેલા છે, ટુ ડીમાં આવેલા હોય કે થ્રી ડાયમેન્શનમાં હોય? થ્રી ડાયમેન્શન. અવકાશમાં બલ્બ મૂક્યો છે કે નથી સમજાતું? તો કે સર પાણીમાં મૂકો તો તોય થ્રી ડાયમેન્શન જ થાય. પાણીનું પાત્ર ભરેલું, અંદર તમે બલ્બ મૂકી દો તો શું થાય? બધી બાજુ પ્રકાશના કિરણો શું થતા હશે? પ્રસરણ પામતા હોય કે નહીં? હા કે ના, સમજાય છે કે નહીં? તો વેવ્સ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ નીચે આમ તેમ બધી બાજુ પ્રસરણ પામે. તો બલ્બથી કેટલા અંતરે? આર અંતરે જેટલા બિંદુઓ આવેલા હશે એ બધા બિંદુઓ પાસે તરંગની અસર. તરંગની અસર મતલબ ઉર્જાની અસર. સરખી પહોંચી હશે કે અલગ અલગ? સરખી પહોંચી હોય બરાબર. કેમ? કારણ કે હમણાં આપણે વાત કરી, હવા પણ કેવું માધ્યમ છે? આઈડિયલી સમાંગ અને સમદિગ્ધર્મી. આ બાજુ તરંગનો વેગ અલગ હોય, આ બાજુ તરંગનો વેગ અલગ હોય, આ દિશામાં કંઈક હોય ના, એવું હોય ના હોય, બધી દિશામાં તરંગની વેલોસિટી કેવી હશે? સરખી જ હશે. તો આર અંતરે કેટલા અંતરે? અસંખ્ય બિંદુઓ આવેલા હોય, થ્રી ડાયમેન્શનમાં વિચાર. હવે આ બધા બિંદુઓ કેવી કળામાં હોય? સમાન કળામાં હશે. અને આ બધા બિંદુઓ સમાન કળામાં હોય તો એમાંથી પસાર થતું તમે કાલ્પનિક પૃષ્ઠ દોરો તો તમને શું મળે? ગોળો મળે. શું મળે? તો બિંદુવત ઉદગમ માટે આ બધી નાની નાની વસ્તુ યાદ રાખવાની એમસીક્યુ માટે. એકબીજાને દોરીઓ સમાંતર ગોઠવેલી હોય. કેવી રીતે ગોઠવેલી હોય? તો તરંગ અગ્ર કેવું મળે? સમતલ. કેવું મળે? પાણીના વમન કેવા હોય? વર્તુળાકાર. કેવા હોય? વર્તુળાકાર. પણ શું પણ? આ કેવા છે? અને ગોળાકાર ના કહેવાય. ગોળો અને વર્તુળમાં ફેર કે નહીં કાંઈ? આપણે તો એમ જ ગોળો હરખો ને વર્તુળ હરખો. ના, બે વસ્તુ કેવી છે? અલગ અલગ છે. તો શું થશે? આ કેવા કહેવાય? વર્તુળાકાર. થર્ડ, બિંદુવત ઉદગમ માંથી ભયું ગયું. હા, એટલે લિમિટ આવી ગયા એની. બિંદુવત આગળનું વાક્ય પૂરું કરો. કારણે તરંગ અગ્રહ ગોળાકાર મળે અને અનંત અંતરે. આવડવું જોઈએ તરંગ અગ્રહનો આકાર કેવો હશે? બિંદુવત ઉદગમમાંથી ઉત્પન્ન થતા તરંગોને કારણે તરંગ અગ્રહ ગોળાકાર મળે અને અનંત અંતરે તરંગ અગ્રહ
અનંદંતરે તરંગગ્રહ સરસ વેરી ગુડ સમતલ બની જાય. આ પ્રકાશના કિરણો તો અનંત લગી જવાના છે. અનંત લગી મતલબ આપણી ભાષામાં ખબર છે ને, ખરેખર અનંત અહીંથી ઘણું બધું દૂર ડિસ્ટન્સ લ્યો, હાવ અનંત અંતરે નહીં પણ ઘણું બધું દૂર 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 ડિસ્ટન્સ જાઓ તો શું થાય. બોલી જ છીએ આપણે નવમા ચેપ્ટરથી બોલતા આવી, શું થશે? આ બધા કિરણો ધીમે 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 દૂર 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 જતા જશે ને, એમ કેવા બનતા જશે, એકબીજાને સમાંતર બનતા જાય. તરંગો જેમ એકબીજાથી દૂર જશે એમ એકબીજાને કેવા બનતા જાય, સમાંતર. નજીકના એરિયામાં શું હશે બોલો? નજીકના એરિયામાં સોર્સ છે ને, નજીકના એરિયામાં બધા એકબીજાને સમાંતર હશે ભાઈ, હોય કે ના હોય? ના હોય. જો આ સમાંતર કહેવાય, સમાંતર તો કોને કહેવાય? આને સમાંતર કહેવાય. અહીંયા અંતર બોલો ઓછું છે, બહાર જેમ જાઓ એમ શું થાય છે? વચ્ચે, એટલે નજીકના. અને આ તો મેં 2D આકૃતિ દોરી સર, હમણાં તમે કીધું ગોળાકાર આવે, તમે દોર્યું તો હું વર્તુળ, પણ આ 2D છે હકીકતે. 3D એક વેવ આમ, એક આમ, એક આમ, 3D અંદરની બાજુ, બધી બાજુ દોરશો તો એક શું બની જશે? ગોળો બની જાય. પણ આ જ બધા વેવ છે, આ જ બધા વેવ અતિ દૂર જશે તો, અતિ દૂર જશે તો શું થઈ ગયા હશે? એકબીજાને સમાંતર. આપણે નવમા ચેપ્ટરમાં ઘણી વખત બોલ્યા છીએ, દૂરથી જે કિરણો આવે કેવા હોય? સમાંતર હશે. તો આ બધા કિરણો જે છે અનંત અંતરે કેવા બની જાય? સમાંતર. અનંત અંતરે તરંગો એકબીજાને સમાંતર ગોઠવાય અને તરંગગ્રહ સમતલ મળે. બધા તરંગો કેવી રીતે ગોઠવાઈ ગયા હશે? એકબીજાને સમાંતર. હવે આમાંથી પસાર થતા તમે કાલ્પનિક પૃષ્ઠ દોરશો તો કેવા મળશે તમને? સમતલ મળે. કેવા મળે? સમતલ. એટલે આટલું ખબર હોવી જોઈએ આ બધી વસ્તુ. પેલા ક્લિયર? એટલું સમજાણું બધાને? ચાલ ચાલો હવે આઈગેન્સનો નિયમ સમજો, સમજવા લાયક છે, સમજાશે એને, સમજાશે બધાને, સમજાશે નહીં. થોડોક લાંબો નિયમ છે, શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો. અને આઈગેન્સે કીધું એ તમારે સ્વીકારવાનું છે. એમ ના કહેતા સર આ કેમ, હું અત્યારે હમણાં જે નિયમ બોલી છે મેં કીધો નથી. કોને કીધો છે? આઈગેન્સે. જો આઈગેન્સનો નિયમ એગેન્સ્ટનો નિયમ જે છે એ નવા નવા તરંગગ્રહ ક્યાં આકારના બનશે, કઈ દિશામાં આગળ વધતા હશે એના વિશેની માહિતી આપે. શું હાઈગેન્સના નિયમ ઉપરથી શું માહિતી મળે? કે નવા નવા તરંગગ્રહનો આકાર કેવો હશે, કઈ દિશામાં આગળ વધતા હશે એની માહિતી મળે. હમણાં જ આપણે એક વસ્તુ લખી દીધી, શું? તરંગગ્રહનો જેટલો વેગ હોય એટલો વેગ કોનો હોય? તરંગનો. તરંગગ્રહ જે દિશામાં જતું હશે એ દિશામાં કોણ જતું હશે? વેવ આગળ વધતું હશે કે નહીં? હમણાં વમણની વાત કરી, વમણ ધીમે 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 મોટા 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 થતા જાય તો તરંગગ્રહ બહારે જાય છે, મતલબ વેવ બધા ક્યાં જાય છે? બહાર. હાઈગેન્સના નિયમો બધી શેની માહિતી મળશે? જે તે સમયે તરંગગ્રહનો આકાર કેવો હશે, જે તે સમયે તરંગગ્રહ કઈ દિશામાં આગળ વધે છે એના વિશેની માહિતી મળે. અને તરંગગ્રહ જે દિશામાં આગળ વધતું હશે એ દિશા કોની હશે? તરંગની હશે. જો શું કહે છે સમજો સર, ખૂબ માની લ્યો. અહીંયા એક બિંદુવત ઉદગમ છે સોર્સ. આપણે જે બધી વાત કરવાની છે ફોરવર્ડ આગળની દિશાની,
પાછળ શું થઈ ગઈ આપણે જોવાનું નથી, આપણે ફોરવર્ડ ડાયરેક્શન જ જોવાનું છે. હવે શું કહે છે, આજે સોર્સ છે બિંદુવત ઉદ્ગમ, હમણાં મેં આપણે વાત કરી બિંદુવત ઉદ્ગમ હશે એના તરંગ ગ્રહો કેવા હશે, ગોળાકાર હશે. તો આખો ગોળો નથી દોરતો પણ આ રીતે આપણે મળી આવડું. આ જે તરંગ ગ્રહ છે એ ક્યાં સમયનું છે, દાખલા તરીકે ટી બરાબર 0 સમયનું છે, ક્યાં સમયનું છે, અને એ તરંગ ગ્રહનું નામ F1 F2, ટેક્સ્ટ બુક મુજબ વાત કરો તો ગમે એ નામ આપી શકો, A1 A2 B1 B2 AB, જે મજા આવે નામ દેવાનું, પણ આપણે એ પ્રમાણે F1 F2. હકીકત આવું કંઈ હશે નહીં, તો અહીંયા હશે શું એમને, આ હશે કંઈ અહીંયા, કંઈ હશે કે નહીં હોય, પહેલાં એ ગયો હોય, શું હોય, માધ્યમના કોણ હશે, આ તો આપણે સમજવા માટે દોર્યું છે. આ શું છે, તરંગગ્રહ, પણ તરંગગ્રહ એક પ્રકારનું આપણે સમજવા માટેનું એક કાલ્પનિક સમતલ છે. પણ આ કાલ્પનિક સમતલ ક્યારે દોરવામાં આવે છે, આ ભાગ પાસે જેટલા કણો હશે બધા કણો સમાન કળામાં હશે. કેવી કળામાં હશે, માની લો આ બધા છે, આ બધા કણ છે ને, દાખલા તરીકે સપોઝ R જેટલા અંતરે છે આ બધા કણ, સપોઝ કેટલા અંતરે છે R, અસંખ્ય કણ હશે. આપણે તો સમજવા માટે માની લો આ 4 કણ ધ્યાનમાં લીધા, A B C અને D. હવે હાઇગન્સના મત મુજબ શું થાય, હાઇગન્સે શું કીધું સમજો, દોરજો પછી પહેલાં સમજી લો. હાઇગન્સના કહેવા મુજબ તરંગ ગ્રહ પરનો દરેક કણ, હજી કહું છું આવું કાંઈ હશે અહીંયા ના હોય, અહીંયા કણ હશે બધા, પણ આ બધા કણના કળા કેવી હશે, સરખી હશે, કાં બધી જગ્યાએ સુરંગ હશે, કાં બધી જગ્યાએ ગર્ત, બધી જગ્યાએ ઉર્જા સરખી જ પહોંચી હશે. કેવી પહોંચી હશે, સરખી. તો હવે એ એમ કહે છે કે ભાઈ ઉર્જાનું પ્રસરણ આગળ કેવી રીતે થાય, ઉર્જાનું પ્રસરણ મતલબ તરંગગ્રહનું પ્રસરણ આગળ કેવી રીતે થાય, આગળ તરંગગ્રહનો આકાર કેવો હશે, આવો જ હશે ખબર જ છે, આ રીતનો જ હશે, પણ કેવી રીતે ક્રિએટ થાય એ એને સમજાય. એને હું કીધું તરંગગ્રહ પરનો દરેક કણ, અત્યારે આપણે 4 કણ ધ્યાનમાં લીધા, આવા કેટલા હશે, અસંખ્ય. તરંગગ્રહ પરનો દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, આ તમારું મુખ્ય ઉદ્ગમ, આ બધા તમારા કેવા, ગૌણ ઉદ્ગમ. તરંગગ્રહ પરનો દરેક કણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર, આ શબ્દ યાદ રાખજો, પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. અરે યાર બધાને ખબર જ છે ને કે ભાઈ ઉર્જા, ઉર્જા એટલે તરંગનું પ્રસરણ કેવી રીતે થાય, ભણી જ ગયા છો તમે તરંગના ચેપ્ટરમાં. સિમ્પલ એક મસ્ત મજાનું ટ્રેન્ડનું ઉદાહરણ આવતું, શું ટ્રેન્ડનું ઉદાહરણ આવતું કે એન્જિન છે, એન્જિન જ્યારે પહેલા ડબ્બા સાથે જોડાશે ત્યારે શું થાય, એન્જિન પહેલાં ડબ્બાને શું કરે, ધક્કો મારે ને. તો એન્જિન પહેલાં ડબ્બાને ધક્કો મારે મતલબ પહેલાં ડબ્બાને શું મળી, એનર્જી મળી, વિક્ષોભ આવ્યો, શું આવ્યો, અને વિક્ષોભના પરિણામે પહેલો ડબ્બો થોડોક પાછળ જાય, બીજા ડબ્બાને ઉર્જા કોણ દે, એન્જિન થોડું દેવા દે નહીં ને, તો બીજો ડબ્બો શું બનશે, ગૌણ ઉદ્ગમ બનશે. એન્જિન એને ઉર્જા આપી, હવે એ શું કરશે, એ જ ઉર્જા આગળ પાસ કરે બીજો ડબ્બો, બીજો ડબ્બો કોને પાસ કરે, ત્રીજાને, એટલે બધા ધીમે 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 ક્યાં જાય, થોડાક પાછળ પાછળ ખસશે કે નહીં, હા કે ના, સમજાય છે કે નહીં. ગમે એ હોય દોરીમાં શું થાય, દોરીમાં અહીંયા તમે વેવ પ્રોડ્યુસ કર્યું હોય તો શું થાય, આ કણને તમે ઉર્જા આપી ને, તો એ કણ એની ઉર્જા કોને આપે, બાજુના કણને, બાજુવાળું કોને આપે, ત્રીજાને, ત્રીજો કોને આપે, ચોથાને, એવું હોય કે પહેલો બધાને દેવા જાય, થોડીક તું રાખ, થોડીક તું મને કાં, મને ઓલા જયદેવ સરે આપી, થોડીક તું તું તું, એમ ના હોય, કન્ટિન્યુઅસલી લોકો શું કરતા રહીએ, આગળ 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 પાસ કરતા રહીએ. તો આમાં શું થશે, જો તરંગગ્રહ પરનો
દરેક કણ ગૌણ ઉદગમ તરીકે વર્તે, સેના તરીકે? ગૌણ ઉદગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. કેવા તરંગોનું? ગોળાકાર, ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરશે. એટલે આવડુવા છે ને સેકન્ડરી સોર્સ બનશે આ બધા. કેવા બને? અને આવડુવા છે ને ગોળાકાર તરંગ ઉત્પન્ન કરે. હવે ગોળાકાર તરંગ મારે કેટલી ત્રિજ્યાનું દોરવું? ગોળાકાર તરંગ છે, તરંગનો આકાર કેવો છે? ગોળાકાર. એ કેમ ખબર પડે કેટલી ત્રિજ્યાનું દોરવું? મારે શું કરવું છે ખબર છે? ટી બરાબર ટી સમયે તરંગ અગ્ર ક્યાં હોય છે એ જોઈ છે. આ કેટલા વાગ્યાનું છે? ઝીરો. મારે શું જોઈ છે બોલો? ટી બરાબર ટી સમયે તરંગ અગ્ર ક્યાં હોય છે એ જોઈ છે. પણ એક મને ખબર હોવી છે, તરંગ અગ્રનો વેગ કેટલો છે? વી જેટલો છે એનો વેગ. અને એનો વેગ વી જેટલો હોય તો ડી બરાબર શું થાય? વીટી થાય. તો તમારે શું કરવાનું? આવડોવા છે ને એનામાંથી એક નવું વેવ બારે કાઢશે. અને નવું વેવ બારે કાઢશે કેવું હશે? ગોળાકાર હશે. તો એ ગોળાકાર વેવની તમારે રેડિયસ કેટલી રાખવાની? કેટલી રાખવાની? વીટી જેટલી રાખવાની. તમારે આ કણને કેન્દ્ર તરીકે લઈ, સેના તરીકે લઈ? કેન્દ્ર તરીકે લઈ અને વીટી ત્રિજ્યાની ચાપ મારવાની. કેટલી ત્રિજ્યાની? તો વીટી ત્રિજ્યાની જો તમે ચાપ મારશો એટલે આ રીતે બનશે કે નહીં? હકીકત હશે શું? આખું આખો ગોળો હશે. પણ પાછળની બાજુમાં વેવ કેવી રીતે પ્રસરણ પામે છે ને એ આઈગેન સમજાવી શકતો નથી. એને સાદું સિમ્પલ હું ઉદાહરણ લીધું, ટોચ, ટોચનું લીધું. ટોચમાં શું થાય? ટોર્ચ લાઇટ ચાલુ કરો તો બધા વેવ્સ ક્યાં જાય? આગળ જ જશે ને. પાછળ કોઈ પ્રકાશ પડે નહીં. પણ અહીંયા વચ્ચોવચ્ચ એક બલ્બ રાખી દો તો બલ્બ રાખશો તો શું થશે? આમાં જાય, આમાં જાય, આમાં જાય, આમાં જાય. એટલે હાઇગેન્સના નિયમની મર્યાદા શું? શું ખાલી તરંગો આગળ જતા હોય એના વિશેની માહિતી આપે, પાછળ શું થાય છે એની માહિતી આપતું નથી. તો શું થશે બોલો? આવડુઆ ગૌણ ઉદગમ તરીકે વર્તીને કેવું તરંગ ઉત્પન્ન કરે? ગોળાકાર. આ કેટલી ત્રિજ્યાનું હશે? વીટી. આવડુઆ પણ ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરે. આવડુઆ પણ ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરે. આ કણ પણ ગોળાકાર ગૌણ તરંગનું ઉત્સર્જન કરે. બધાની રેડિયસ કેટલી હશે? વીટી, વીટી, વીટી. આગળ શું કહે છે જો? હજી નિયમ બાકી છે, હજી અડધો પૈતો. શું નિયમ? તરંગગ્રહ પરનો દરેક કણ ગૌણ ઉદગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળ ગોળ તરંગો બારે કાઢે. ઠુમ ઠુમ ઠુમ. કેવા તરંગો બારે કાઢે? ગોળ ગોળ તરંગો બારે કાઢે. આ ગોળાકાર તરંગોને. શું? આ ગોળાકાર તરંગોને ફરી સ્પર્શતું પૃષ્ઠ. શું? આ ગોળાકાર તરંગોને ફરી સ્પર્શતું પૃષ્ઠ તે સમયે. તે સમયે એટલે કેટલા વાગે? ટી બરાબર ટી સમયે નવા તરંગગ્રહનું સ્થાન અને આકાર આપે. શું આપે? નવા તરંગગ્રહનું સ્થાન અને આકાર આપે. ખાલી સ્પર્શક દોરવાનો નથી કીધો, કોઈ પણ બિંદુનો સ્પર્શક એટલે શું? આને સ્પર્શક કહેવાય. આ બિંદુના શું કહેવાય? એનો સ્પર્શક કહેવાય. પણ આપણે શું દોરવાનું છે? સ્પર્શક કે પૃષ્ઠ દોરવાનું છે? પૃષ્ઠ. તો આ બધા ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ તમે દોરો તો આ તમને શું મળ્યું? માની લ્યો જીવન જી ટુ. જીવનમાં શું છે? તો કે જી ટુ છે. તો આવડવા જી છે આ. આ જી બહેનું ભાઈ, આ આ શું બહેનું કહેવાય? ટી બરાબર ટી સમયનું. ક્યાં સમયનો? નવું તરંગગ્રહ બન્યું. શું બન્યું? તો જોયું નવા તરંગગ્રહનો આકાર કેવો છે? ઝીરો વાગે હતો એવો છે કે નહીં? ગોળાકાર. તો હવે ટૂંકમાં એમ કહેવાય. શું કહેવાય? કે આ સર અહીંયા પહોંચી, આ અહીંયા પહોંચી. કેટલા સમયમાં અહીંયા પહોંચી ભાઈ? અહીંયા સરું ના પહોંચ્યું હોય પહોંચી જ હોય. પણ આ તો આપણે ક્યાં સમય પછીની વાત કરી? ટી સમય પછી. આ બધી અસરું અહીંયા પહોંચી ગઈ. પાછું શું થાય બોલો? ટી વાગે શું થાય? એ ડેસ, બી ડેસ, સી ડેસ, ડી ડેસ. આ બધા પાછા શું બને બોલો? ગૌણ ઉદગમ બને. આ બધા કોણ? બધા એ ડેસ, બી ડેસ, સી ડેસ, ડી ડેસ. આ બધા ગૌણ ઉદગમ બને. ગૌણ ઉદગમ બને ને પોતાનામાંથી ગોળાકાર તરંગો ઉત્સર્જે. આ ગોળાકાર
આઈ ગોળાકાર, આઈ ગોળાકાર, આઈ ગોળાકાર, આ બધા ગોળાકાર તરંગોનું સર્જન કરે, અને આ ગોળાકાર તરંગોનું સર્જન કરે તો એ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ કેટલા વાગે, માની લો ટી બરાબર ટુ ટી સમયનું, આ ટી સમય તો આ કેટલો સમય ટી, ટોટલ કેટલો થાય, ટોટલ ટુ ટી, તો આ તમને શું આપે, જી પછી શું આવે, એચ વન એચ ટુ, તો એચ વન એચ ટુ શું કહેવાય, ટી બરાબર ટુ ટી સમયનું નવું તરંગગ્રહ કહેવાય, કહેવાય કે નહીં, હા કે ના, રેડી? તો આ રીતે ધીમે 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 માધ્યમમાં શું આગળ વધતું રહેશે, તરંગ આગળ વધતું રહે. માની લ્યો આ આપણા પાસે એક પુઠ્ઠું છે, પુઠ્ઠું ઈજી પુઠ્ઠું હોય એમાં તમે એક નાની એવી શું કરો, તિરાડ, એક નાની એવી એકદમ તિરાડ પાડી દીધો અને એમાંથી તમે આમ જોતા હો દરવાજામાં તિરાડ, આમ જોતા હોય એ તિરાડ નહીં, ફિઝિક્સની ભાષામાં સ્લીટ, શું તિરાડ બોલ્યો, ગુજરાતીના સ્લીટ કહેવાય, સ્લીટ ફિઝિક્સની ભાષામાં એને શું કહેવાય, સ્લીટ, દેશી હાડાઓ, તાપા ગુજરાતીના ટીચર છે, હે આચે ને, તો ગુજરાતી સાહિત્ય બહુ વાંચે છે, તો ગુજરાતીમાં ભણ, અમે બધા ગુજરાતીમાં જ ભણ્યા, હાલો અહીં ધ્યાન રાખો, પૂરું કરવું છે હજી, આ જુઓ કોનો લેક્ચર છે, કાંઈ વાંધો વેઇટ કરશે, હાલો અહીંયા સ્લીટ બનાવી છે, હવે જુઓ પાછળથી આપણે ટોચ લાઇટ ચાલુ કરીએ અહીંથી, બરોબર, સામે તમે સ્ક્રીન મૂકેલી છે તો કોઈ કહેશો સ્ક્રીન ઉપર તમને કેવું પ્રતિબિંબ મળશે, આ એક પુઠ્ઠું હોય, પુઠ્ઠામાં તમે નાની એવી તિરાડ પાડી દો અને અહીંથી તમે ટોર્ચ લાઇટ ચાલુ કરો તો સામે સ્ક્રીન ઉપર તિરાડ દેખાય ને, સ્લીટ જ દેખાવાની છે, બરાબર, એટલે સામે તમને એની જે ઇમેજ મળશે ને અહીંયા, ઇમેજમાં અહીંયા શું દેખાશે તમને, તિરાડ એટલે કે સ્લીટ જ દેખાશે કે નહીં, માની લ્યો આમાં તમે અહીંયા છિદ્ર પાડ્યું હોય અહીંયા, અને પાછળથી તમે ટોર્ચ લાઇટ ચાલુ કરો તો સામે તમને અહીંયા આ રીતનું શું દેખાશે, છિદ્ર દેખાય, પણ થશે શું, જોવો હાઇગન્સનો નિયમ અનુસાર જોવો, સર ગોળાકાર તરંગો બહારે કાઢે તો આવું સમતલ કેમ મળે, પ્રશ્ન એ થાય, કેવા તરંગો બહારે કાઢે છે, ગોળાકાર, તો ગોળાકાર તરંગો બારે કાઢ્યા તેમ છતાં પણ અહીંયા ઇમેજ કેવી દેખાણી, સીધી ગોળાકાર ઇમેજ કેમ નથી દેખાતી, સીધી જ શા માટે દેખાય, સિમ્પલ લોજિક છે યાર, જો શું થાય, પ્રકાશના તરંગો અહીં લગી પહોંચ્યા, જ્યાં લગી પહોંચ્યા, સ્લીટ સુધી પહોંચ્યા, એ સ્લીટના દરેક બિંદુ શું થાય, સ્લીટના દરેક બિંદુ નિયમ પ્રમાણે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, અને ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે એને પોતાનામાંથી ગોળાકાર વેવ બારે કાઢે, કેવા વેવ બારે કાઢે, એટલે આને ગોળાકાર વેવ એક બારે કાઢે, ઝૂમ આવડવાય, એક ગોળાકાર વેવ બારે કાઢે, આવડવાય શું કરે, ગોળાકાર વેવ બારે કાઢે, આગળ શું કહે છે, આ ગોળાકાર વેવની રેડિયસ કેટલી હશે, અહીંથી અહીંયા જવામાં જેટલો સમય હશે, જેટલો વેગ હશે, એ બેના કેના જેટલી હશે, ગુણાકાર, આગળનો નિયમ શું કહે છે, તરંગ અગ્રહ પરનો દરેક કણ ગોળ ઉદ્ગમ તરીકે વર્તે અને શું કરે છે, ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે, આ ગોળાકાર તરંગોને શું, આ ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ, એ તો આવું આવ્યું, અને પરિસ્પર્શતું પૃષ્ઠ કેવું આવ્યું, સમતલ આવ્યું કે નહીં, સ્લીટ આકારનું, કેમ ભાઈ સ્લીટ આકારનું હોય, કારણ કે આ પ્રકાશના કિરણો આવે છે કેમાંથી, સ્લીટમાંથી, તો તરંગગ્રહનો આકાર કેવો હશે, સ્લીટ જેવો જ હશે કે નહીં, મળ્યું તો કેવું, સ્લીટ જ મળ્યું કે નહીં, પાછું શું થાય બોલો, આ માની લો ટી બરાબર ટી સમય કેટલા વાગ્યાનું, તો ટી બરાબર ટી સમય પાછા આ બધા શું થાય, સેકન્ડરી સોર્સ બને, સેકન્ડરી સોર્સ બનીને શું કરે, ગોળાકાર વેવ ઉત્પન્ન કરે, અને ગોળાકાર વેવ ઉત્પન્ન કરીને પોતાનામાંથી ગોળાકાર તરંગો જે ઉત્પન્ન કરી રહી, ગોળાકાર તરંગોને પરિસ્પર્શતું શું દોરવાનું, પૃષ્ઠ દોરવાનું,
તો આ પૃષ્ઠનો આકાર કેવો મળ્યો ભાઈ, સ્લેટના આકાર જેવો જ મળ્યો કે નહીં? તો ધીમે 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 આપણે એમ થાય કે આ તરંગગ્રહ માધ્યમમાં આગળ વધે છે આમ, આ રીતે આમ. અને આ તરંગગ્રહ માધ્યમમાં આગળ વધતું 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 એ સ્ક્રીન ઉપર તમને શું આપે, એની ઇમેજ આપશે. એટલે વેવ જે રીતે પ્રસરણ પામતા હશે ને, એ બધા વેવ ગોળાકારના સ્વરૂપમાં જ પ્રસરણ પામતા હોય. તમે જોયું હોય તો બધાએ જોયું જ હશે, કોઈ પણ સ્પીકર હોય ને ભાઈ, સ્પીકર તો સ્પીકર માટે તમે જોયું હોય તો શું કરતા, જોયું હોય તો એના સિમ્બોલમાં શું હોય, આ શું હોય છે, એનો સિમ્બોલ હોય છે કે નહીં? કોઈ પણ જગ્યાએ તમે સ્પીકરની ખરીદી કરો કે ગમે એ જુઓ તો એમાં જે સ્પીકરનો જે સિમ્બોલ હોય કે રીતનો હશે, આ રીતનો, આ બધા માટે લાગુ પડશે. સાઉન્ડ વેવ માટે લાગુ પડે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ માટે પણ. હાઈગેન્સનો નિયમ કોના માટે લાગુ પડશે? બધા માટે. પછી બધાએ જોયું જ હોય કે ભાઈ વાઈફાઈ શું હોય, વાઈફાઈ એમાંથી વેવ્સ જ બધા વારે આવતા હોય, તો વાઈફાઈનો સિમ્બોલ જોવો એ આ રીતનો જ હશે કે નહીં બધી જગ્યાએ? એવું શા માટે? કારણ કે તરંગનું જે પ્રસરણ આગળ થતું હશે ને કેવી રીતે થતું હોય, જે જે જગ્યાએ તરંગો પહોંચે ને એ કણ શું કરે, ગૌણ ઉદ્ગમ બની જાય. ગૌણ ઉદ્ગમ બનીને શું કરે, પોતાનામાંથી ગોળાકાર વેવ બહાર કાઢે. અને ગોળાકાર બધા વેવ બહાર કાઢતા જાય કાઢતા જાય કાઢતા જાય ને એને પરિસ્પર્શતા પૃષ્ઠ દોરતા જાઓ, તો એ ધીમે 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 તરંગનું આગળ શું દેખાડે, એનું સ્થાનાંતર. આને કહેવાય હેગન્સનો નિયમ. બે અથવા તો ત્રણ માર્કમાં પૂછે બોર્ડમાં, બરાબર. જી નીટની દ્રષ્ટિએ એટલું બધું ઉપયોગી નથી કાંઈ, પણ આનો ઉપયોગ આવશે. જો હેગન્સનો નિયમ તમે હંમેશા ના હો તો આગળ ઘણી બધી એવી આકૃતિ આવશે કે જે તમને દોરવામાં, આમાંય કંઈ ફોર્મ્યુલા કે કાંઈ આવતું નથી. એટલે ફોર્મ્યુલા કે એની દ્રષ્ટિએ જોવો તો કંઈ કામનું નથી, પણ આગળ નવી નવી ફિગર ડ્રો કરવાની આવશે આને આધાર. આ સમજા હોય તો આવશે, બાકી એમાં વાંચી લેજો, બધું લખ્યું જ છે. ચાલો, બાય બાય, ટેક કેર, સી યુ.